વિસાવદર લોકસભા 2024 ની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જૂનાગઢમાં રિપીટ થિયરી અપનાવીને ત્રીજી વખત પણ વર્તમાન સાંસદ રાજેશ સુડાસમાને ચૂંટણીની ટિકિટ આપી છે ત્યારે રાજેશ સુડાસમાને વિસાવદર શહેરમાં પણ વિરોધનો સામનો કરવો પડી શકે છે. પર્યાવરણના મુદ્દે વાત કરતા સાંસદ એમ કહે છે કે મેં યુપીએ સરકાર વખતે ન થતું એ રોપવે ચાલુ કરાવે છે, તો અત્યારે અમારી પર્યાવરણ મુદ્દે જૂનાગઢ વિસાવદર ત્રણ જિલ્લાને જોડતી શા માટે બ્રોડગેજ બંધ હાલતમાં છે, કેમ આગળ વધતું નથી, કોણે પેશકદમી કરી છે, કોણે એને અટકાવ્યું છે. જૂનાગઢની પેશકદમી સીએમ સુધી રજૂઆત થઈ અને વોકડાની થતી હોય તો રેલવેને અમે લખીને દીધું છે, અધિકારીઓ કોના કહેવાથી આ છાવરે છે અને બ્રોડગેજને અમારા ત્રણ જિલ્લાને જોડતી રોકે છે. અસ્તુ, વંદે માતરમ. આ અંગે યોગ્ય કરવામાં નહીં આવે તો અમે વિસાવદર અમે ભાઈ 23/9/23 રોજ જે અમે લખીને આપ્યું છે એ અમે એ મુજબ ગ્રામસભા બોલાવી અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું. ઇલિયાસભાઈ, આગામી ચૂંટણીને અનુલક્ષીને જે વિસાવદરના જે પ્રશ્ન છે એ પ્રશ્ન વિશે તમે શું કહો છો, સાંસદની કામગીરી વિશે શું કહો છો? હું સંભાવ મિત્ર મંડળ પ્રમુખ. વિસાવદરની અનેક સમસ્યાઓ છે, જેમાં કે બસ સ્ટેન્ડ છે, રેલવે સ્ટેશન છે, ગામને અનેક પ્રશ્નો છે જેની અનુલક્ષી અમે વારંવાર સંસદને રજૂઆત કરે પણ એમાં કંઈ અમને યોગ્ય કાર્યવાહી કરેલ નથી. હવે જો કંઈ કરશે નહીં તો અમે લોક આંદોલન કરશું એ અમારી નમ્ર અભિલાષા. મીડિયા દ્વારા સાંસદ રાજેશ ચુડાસમાની 10 વર્ષની કામગીરીને લઈને આગેવાનોના મંતવ્ય જાણ્યા ત્યારે વિસાવદરના આગેવાનો દ્વારા પોતાની પ્રતિક્રિયા વિરોધના સુર આપતા સાંસદની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે. દિલીપભાઈ, આ સંસદની ચૂંટણી જે આવી છે એમાં રાજેશભાઈ ચુડાસમાની 10 વર્ષની જે કામગીરી છે એ તમે કહેશો મીડિયાને? હું ચંબા પ્રેસિડેન્ટ દિલીપ કાનાભા, હું રેલવે સામે બ્રોડગેજ માટે અવારનવાર ઉપવાસર બેઠો પણ આ ભાઈ ગામમાં આવ્યા છતાંય મળવાની તસ્તી નથી. બીજી વાત એ છે, આપણે જંગલનો રોડ વર્ષોથી આ મંજૂર કેશુબાપા વખતથી થયેલો છે, આ કોઈ આ ભાજપની સરકારે કાંઈ હેલ્પ કરી નથી કે એમાં કોઈ કાર્યવાહી કરી નથી. વિસાવદરમાં શહેરની અનેક સુવિધા, વિસાવદર રેલવે સ્ટેશન એકદમ બંજર હાલતમાં કે માણસ જો ભૂલમાં જરીક ભૂલ ખાઈ જાય તો પડી જાય, એને હોસ્પિટલે જવું પડે. એને તો બહારના જૂનાગઢ અને વેરાવળ બે જ દેખાય છે, બાકી વિસાવદરના આ ચાર તાલુકાને જોડતી ટ્રેન છે. આ વિસાવદરનું રેલવે સ્ટેશન તાલાળા, ગીરગરડા, ઉના, કોડીનાર, વિસાવદર, આમ ધારી, ચલાળા, પણ કોઈ બાબતમાં એને રસ જ નથી. અને હળાળ વિસાવદર તાલુકાને અને પાંચે પાંચ તાલુકાને અન્યાય કરેલો છે. ભારત માતા કી જય. વિસાવદર વિશ્વ હિન્દી પરિષદ સભ્ય શ્રી જયપ્રકાશ છતાણી, કે આજરોજ મારે થોડું કહેવાનું છે કે વિસાવદરના સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાને અનેકવાર બ્રોડગેજની રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ ધ્યાનમાં લીધેલ વસ્તુ નથી. કોરોના કાળમાં અમે જ્યારે ટ્રેનમાં આંદોલનમાં બેઠા ત્યારે રાજેશભાઈ કોઈ પણ વસ્તુનું ધ્યાનમાં રાખેલ નથી. અને નારાયણભાઈ કાછડિયા જે સંસદ સભ્ય અમરેલી, એણે આ અમરેલી વેરાવળ ટ્રેન ચાલુ કરાવે, બાકીની કોઈ પણ ટ્રેન નહીં ચાલુ કરતાં અમે લોકો અમે આંદોલનમાં ચેમ્બર ઓફ કોમર્સ તેમજ દરેક જાતની સંસ્થાઓ અમારી સાથે બેસી અને આંદોલન ઉપવાસ માથે બેઠેલા ત્યારે અમારી કોઈ પણ જાતની કોઈ પણ મુલાકાતે આવેલ નહીં. અને વિરોધ પક્ષના નેતા આવેલા એણે અમારી બધી ટ્રેનો ચાલુ કરાવી દીધેલ છે. જય ભારત, જય હિન્દ. અને 10 વર્ષ થયા પણ વિસાવદરનો મહત્વનો મુદ્દો કે રેલવેની બ્રોડગેજ લાઇન છે તે મુદ્દાને લઈને તમામ આગેવાનોના મોઢે વિરોધનો સૂર ઉઠ્યો છે. વિસાવદર શહેર પૂર્વ ભાજપ પ્રમુખ દ્વારા તો મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે. આપણા સંસદ સભ્ય જે 10 વર્ષ થયા છે બરોબર છે, આજ વખતે પણ રિપીટ એનમેન્ટ કરવામાં આવ્યા છે, તો લોકોનો મિજાજ અને તમે શું કહેવા માંગો છો આજ વખતે? હું વિસાવદર આર્યન નેચર એન્ડ કલ્ચર ક્લબ સુધીરભાઈ ચૌહાણ. વર્તમાનના જે અત્યારના આપણા રાજેશભાઈ ચુડાસમા
બે ટર્મ ચૂંટાયેલા છે અને ત્રીજી ટર્મ માટે મેદાનની અંદર ઉતરી રહ્યા છે, તો પર્યાવરણની વાતે જે રેલવેમાં વિસાવદરને હળાહળ અન્યાય થાય છે, જૂનાગઢને ફાટક લેસ કરવાની એમની જે માનસિકતા છે એની સામે અમને કંઈ વાંધો નથી. આખાય ગુજરાતની અંદર ઘણી જગ્યાએ ફાટક બાધારૂપ થતું હોય છે તો એની સમસ્યાનું નિરાકરણ થાય છે, પણ વિસાવદરના ભોગે જૂનાગઢને ફાટક લેસ કરે એ અમને મંજૂર નથી. એની અંદર સૌથી વધારે જો રસ લેતી વ્યક્તિ તરીકે, રાજકીય વ્યક્તિ તરીકે અમે ગણીએ તો એ રાજેશભાઈ ચુડાસમા. રાજેશભાઈ ચુડાસમા છે એ સંસદ સભ્ય તરીકે નો ડાઉટ એમની કાર્ય પદ્ધતિ કદાચ સારી હશે, પણ વિસાવદરની અંદર પર્યાવરણની બાબતમાં, પેસેન્જરોને એટલે કે મુસાફરોની બાબતમાં, રેલવેની અંદર જે સગવડતા આપવાની હોય એ બાબતની અંદર એમની કામગીરીથી અમને સંપૂર્ણપણે અસંતોષ છે. આ એમની જે પદ્ધતિ છે એ યોગ્ય નથી. ફાટકલેસની જે વાત કરે છે એ કદાચ સાચી હશે, પણ વિસાવદર છે જંકશન ત્રણ જગ્યાએ જોડતું રેલ માર્ગ છે અને એની અંદર જે સુવિધાઓ મળવી જોઈએ, ખાસ તો સત્તાધારને ધ્યાનમાં રાખી, શાસનને ધ્યાનમાં રાખી અને સોમનાથને ધ્યાનમાં રાખી, એને અમારી વિસાવદરની ભૂતકાળની અંદર જુદી જુદી સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી અમે આંદોલનો ઉપર ઉતરેલા છે, ત્યારે વર્તમાન સરકારના જે સત્તાધીશો હતા એમના તરફથી અમને કોઈ જાતનો સહકાર નથી મળ્યો. આ બાબતે અમને સંપૂર્ણપણે અસંતોષ છે. જો આને આ નીતિ એમની રહેશે તો આગામી ચૂંટણીની અંદર કદાચ વિસાવદરની પબ્લિકનો મિજાજ છે એનું ભોગ પણ બનવું પડશે. તો આ વાતને અમારી એમને ચીમકી ગણો તો ચીમકી અને સૂચન ગણો તો સૂચન, આ વસ્તુને ધ્યાનમાં રાખી અને સાંસદશ્રીએ વિસાવદરને કોઈ પણ જગ્યાએ રેલવેની બાબતમાં અસહકાર ન થાય, સગવડતા મળે એવું એમનું વર્તન અને વ્યવહાર હોવો જોઈએ. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા.